ॐ नमो अरिहंताणं ॐ नमो सिद्धाणं ॐ नमो आयर्याणं ॐ नमो उवज्जायाणं नमो लोये सवसाहो पंच नमोकारो सवपाव पणासनो मंगलाणं च सवे
પરમાત્મા સાથે વાત અહીંયા પોતાના અનુભવથી 17મી સદીમાં થયેલા અને જેમની 300મી જયંતિ હમણાં જ ઉજવાઈ રહી છે એવા શ્રી યશોવીજી મહારાજ આપણને જણાવે તેઓ બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. સૌથી પ્રસિદ્ધ તો આપણે યશોવીજી મહારાજ શું વાંચીએ છીએ, આઠ દ્રષ્ટિની સંખ્યા, અને તેમાં શું છે મૂળ હરિભદ્રજી મહારાજે આઠમા સંહિતામાં જે ભારતની પ્રાચીન યોગ સાધના પદ્ધતિ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એ અષ્ટવિધ જે અંગ યોગ છે એ યોગના અંગોનું વર્ણન વિતરાગ દર્શનની પદ્ધતિથી સમજાવે છે તે મૂળ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં છે. એની ઓથેન્ટિસિટી આપણને વિશેષપણે માલુમ પડે છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ નોંધ 15માં જે 20 શાસ્ત્ર આપેલા છે એમાં પણ તે યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું નામ લખેલું. વિદ્વાનોના મત પ્રમાણે સમસ્ત ભારતીય વાંગ્મયમાં ક્ષણ દર્શનનું આવું નિરૂપણ કોઈ પણ વ્યક્તિએ ભારતમાં કર્યું નથી જેવું હરિભદ્ર સુધી ક્ષણ દર્શન Thank you.
श्रीमान यशो जी महाराज पिता की व्यक्तिगत बात रजू करे है, पर ये व्यक्तिगत होवा छता એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, પ્રેરણા મળે છે. પોતાની શ્રદ્ધા
પોતાની અંદરની ભાવના તે બરાબર પરમાત્મા પ્રત્યે યથાર્થ હોવી જોઈએ અને પરમાત્મા પ્રત્યે તત્વ હોવી જોઈએ. કારણ કે પરમાત્મા એ પણ તત્વ છે. પરમાત્મા એટલે કયું તત્વ? મોક્ષ. પરમાત્મા એટલે કયું તત્વ? મોક્ષ. તો અહીંયા મોક્ષ તત્વને સંબોધીને અથવા સામે ભગવાનની પ્રતિકૃતિ મૂર્તિ છે, મુદ્રા છે, એનું અવલંબન લઈને યશુવીજી મહારાજ પોતાના જીવનની કિતાબ ખોલે છે કે હું પરમાત્મા, મેં કદાપી આ જીવનમાં તમારા સિવાય કોઈની પણ સાથે અંતરંગ પ્રેમ કર્યો કહેવાની પદ્ધતિ. તો કે એવું કહેવાની જરૂર છે તો કે એ તો મૂળ પર આધાર છે. ભક્તોનો મૂળ, ભગવાનનો મૂળ, એમાં તારે વચ્ચે તારી ત્યાં તારી પંડિતાઈ ચાલશે નથી. બીજું ઘણું કહેવાનું છે. હવે કહે છે કે મારો અને તમારો સંબંધ કેવો છે, કેવી રીતે વિકસી રહ્યો છે. કે છે દિન દિન વાન ચઢત ગુણ તેરો જો કંચન પર ભાર. જેમ જેમ હું તમારી ભક્તિ કરતો જાઉં છું, જેમ જેમ હું તમારું સ્મરણ કરતો જાઉં છું, નવે પ્રકારે ભક્તિ કરે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા અને એકતા. તો દિન દિન વાન ચઢત ગુણ શેરો, જેમ જેમ હું મારા ભાવ દ્વારા તમારી ભક્તિ કરતો જઉં છું તેમ તેમ તમારો રંગ મને ચડતો જાય છે. તમારો રંગ મને ચડતો જાય છે. તમારો રંગ કયો છે? પૂર્ણતાનો, પૂર્ણ સમતાનો, પૂર્ણ વિતરાગતાનો. એટલે હું પણ આપના પ્રભાવથી, આપનો સમાગમ કરવાથી, આપનું અવલંબન લેવાથી આપના જીવો થતો જાઉં છું, આપના જીવો થતો જાઉં છું. જે જેનું ભાવપૂર્વક ભજન કરે, સમજીને ભજન કરે, તે તેના જેવો થઈ જાય છે. એ સિદ્ધાંતમાં આનંદજી મહારાજે પણ આપણે બુદ્ધિપૂર્વક રહીએ તેવા જેવા આપણે થોડા થોડા થતા જઈએ. એટલે સામાન્ય જે કહેવતો પડી છે, મેન ઇઝ ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ કંપની હી કીપ્સ, ઓર જેવો સંગ તેવો રંગ બહુ પૈસે, એમ કરીને આપણે જૂની ગુજરાતીમાં પણ કહેવતો છે. તો અહીંયા કહે છે કે જેમ જેમ હું આપની ભક્તિ ભાવપૂર્વક કરતો જાઉં છું તેમ તેમ મને શું થાય છે? સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ જહો ભજીને ભગવંત ભવંત લહો, ભજીને ભગવંત ભવંત લહો. જો કંચન પર ભાવ સુવર્ણ રજ લાવ્યા હોઈએ, કાચું સોનું, તો જેમ જેમ એને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે એમ એમ એમાંથી બીજી બધી અશુદ્ધિઓ નીકળતી જાય છે, નીકળતી જાય છે. ને એક વાનું સોનું, બે વાનું, બે વાનું સોનું, ત્રણ વાનું, ત્રણ વાનું, ચાર વાનું, ચાર વાનું, આઠ વાનું, આઠ વાનું, બાર વાનું, એમ કરતા સોળ વાનું સોનું થઈ જાય. એમ જ્યારે જીવ પરમાત્મા સાથે તન્મયતા સાધતો જાય છે તેમ તેમ તેની શુદ્ધિ થતી જાય છે. કોઈ કે સાહેબ આવું કઈ આગમમાં કહ્યું છે? કે આગમમાં કહ્યું છે, શબ્દ જુદા, જ્ઞાનીની ભાષા જુદી જુદી છે.
ये जान द्वारी हंत ने गुण द्रव्य ने पर्याय पड़े ते जान तो निज आत्म ने सुधाय तसु मोह पामे लय खरे એટલે તેની સંતા વધતી જાય છે, વિતરાકતા વધતી જાય છે, છેવટે શું થાય છે ભગવાન થઈ જાય, કારણ કે આગળ જાય ને ત્યાં પ્રેમની ગલી પ્રેમ ગલી અતિસા કરી તામે દોન સમાય જબ મેં થા તબ હરી નહીં ઓર જબ મેં તબ હરી નહીં જગ્યા જતી ભક્તિ માર્ગના આચાર્ય એની ઘણી સામિત્ય અને સાયુજ્ય બધી અનેક પ્રકારની ભક્તિનું વર્ણન કરેલું છે. અહીંયા વધારે વૈજ્ઞાનિક રીતે બનારસદાસજી સમતા 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 એટલે એકતા છે, પણ છતાં સમતામાં એકદમ એકરૂપ થઈ જવાનો ભાવ નથી એટલે સમતા નથી. પછી એકતા એમ કહી એવી રીતે પ્રભુ શુદ્ધ અગ્નિ એ સોનાની બાકીની મલિનતાને ખલાસ કરી નાખી અને એ સોનાને પણ પોતા જેવું શુદ્ધ અગ્નિ જેવું બનાવી દે. જો કંચન પર ભાત પછી પોતાની વ્યક્તિગત વાત કરે છે ઔરંગ મેં વૈ કશાય તી કાલી માં સો ક્યું સેવા લા. દેવો તો ઘણા છે આ વિશ્વમાં, પણ હે પરમાત્મા જેમાં કશાયનો અનંતાંશ પણ રહેલો નથી એવા જે આ અહીંયા પાછળ બેઠા છે જોવા જાય કોઈ કે આપ બેગોને વધારે ગમે એવું ઉપર બે ત્રણ ચાર ચાર પાંચ મહિના બાબલો જોયો આવું પડ્યો પછી આમ હશે ને ત્યારે આમ બોલું આમ સામાન્ય આમ થઈ જાય પણ અમને તો આમ થઈ ગયું આમ ઉપર ચડી જાય. The angle of the mouth, the angles of the mouth have been raised. જોજો મજા આવે એવા આપ છો. ઔરંગ મેં હૈ કશાય કી કાલી, મહાન પુરુષો ઘણા છે, સારા પુરુષો ઘણા છે, પરંતુ સર્વ ગુણ સંપન્ન પૂર્ણ વિતરાગ હિતોપદેશક એવા આપ છો. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે. તો નિર્દોષ પુરુષ સાથે પ્રેમ કરો જેણે પૂર્ણતાને પ્રાપ્ત કરી છે. માટે કહે છે ઔરન મેં હૈ કશાય કી કાલી સો ક્યું સેવા લા. દરેક ભક્ત પોતાના ભગવાનને પૂર્ણ જાણીને જ એની સાથે સંબંધ સ્થાપિત કરે અને મુખ્યતા તો પોતાના ભાવની, તે છતાં પણ અહીંયા સર્વાંગ સુંદર રીતે રજૂઆત કરી છે. મેં શું કીધું ऐसे मर को क्या करूं जो जन्मे और मर जाए, चूड़िया अमर हो जाएंगी वरूंगी मैं किरदार. राम नाम की राम नाम की राम नाम की चूड़िया पहनु प्रेम की सुरमाड़ा. મીરાબાઈએ પોતાના પરમાત્માનું સ્વરૂપ તો પૂર્ણ વિતરાગ જ કહેલું છે. મીરા કહે પ્રભુ સે મિલના જહાં જન્મ મરણ કા નહીં કલના, પ્રભુ નામ બિના નર ઐસા હૈ દીપક બિન મંદિર જૈસા હૈ. પ્રભુ નામ બિના નર ઐસા હૈ
દીપક બિન મંદિર જૈસા હૈ. આપણી પાસે બધું છે, બધું છે, પરમાત્માનો પ્રેમ નથી. તો જ્ઞાનીઓ કહે છે કે એકડા વગર મુદ્દા નથી. કૃપાળુદેવે તો 70 વર્ષની ઉંમર પહેલા લખી નાખ્યું કે સાહેબ સુખ જો હોય માન ત્રણો મન હોય બધું લાંબુ કરી કહે છે. વદે રાય ચંદ્ર એમ સદર્મ ને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો ભેદ બધાનો. વદે રાય ચંદ્ર એમ સદર્મ ને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બધું તર વસ્તુ બધું એ પણ રાજા ને રાજા એટલે ધર્મ, ધર્મ એટલે સર્વ પ્રકારની સુખ સંપત્તિ શાંતિ આબાદી અને નિર્વાણની પ્રાપ્તિ કારણ કારણ કે દિવ્ય પ્રેમ વિના, દિવ્ય જ્ઞાન વિના અને પરમાત્મા એટલે ઉત્તમ પદ ને ઉત્તમ વસ્તુનો સંપર્ક કર્યા વિના આ ઉત્તમ એવો મનુષ્ય ભાવ તે પણ પશુ તુલ્ય છે. સર્વગુણ સંપન્ન અને સર્વદોષથી રહિત છે. હવે કવિત્વની મુખ્યતા છે એટલે જુદી જુદી રીતે ભગવાનને મનાવે છે. રાજ હંસ તો માન સરોવર ઓર અશુચિ શુચિ કા વિષય ભુજંગમ ગરુડ તુ કહીએ, વિષય ભુજંગમ ગરુડ તુ કહીએ ઓર વિષય વિષના અત્યારે જે કૈલાસ છે એ કૈલાસ પણ તે ભગવાન વખત નું કૈલાસ, કારણ કે ભગવાન પોતા એટલે બે છે તો આખું કૈલાસ ભરી જાય. ભગવાન આગમ પ્રમાણે એ પ્રમાણે તો શું કે છે આપણને કે સોનાની અંદર શોભે છે હીરો એમ રાજહંસ તમે એ માન સરોવરની અંદર જેમ રાજહંસ હોય તે રીતે અથવા એમ તમે શોભો છો અને બીજા બધા દેવો જે છે તે અહીંયા થોડી એ પ્રમાણે પોતાના ભગવાનનું ખેંચવું પડે છે પણ ગુણની અધિકતાને લીધે ખેંચ્યું છે, દ્વેષભાવથી પ્રેરાઈને ખેંચ્યું નથી. એટલે કે છે ઔર અશુચિ રુચિકાર જ્યાં રાગના અંશો છે જ્યાં દ્વેષના અંશો છે તો ત્યાં આગળ તેઓ પોતે ધોળા ધોળો રંગ કરી નાખે તો પણ કૃપાળુદેવ 24માં મોક્ષ માળાના પાઠમાં કહ્યું છે કે કાગડો તે ધોળા રંગનો થઈ જાય તો પણ જયારે પાછો જો એને બોલે તો આપણને મહાન માને તેથી આપણું કલ્યાણ નથી પણ સમસ્ત દુનિયા ન જાણે પણ જો આપણો ભાવ ઉત્તમ હોય તો દુનિયાને કઈ પણ જરૂર નથી, આપણું કલ્યાણ અવશ્ય. તમે જે બીજા જે દેવો છે તે પ્રત્યે મને તમારા પ્રત્યે જ
જેવો પ્રેમ થાય છે તેવો પ્રેમ થતો નથી, કારણ કે ગુણમાં આપ શ્રેષ્ઠ છો. માટે હું આપના પ્રત્યે મારો ભાવ વારંવાર ઘડીએ ને પડીએ મને તમે જ યાદ આવો છો, કારણ કે તમારા ગુણો ની પ્રકર્ષતા જે છે તે મારા ચિત્તના આકર્ષણનું મુખ્ય કારણ છે. વિષય ભુજંગમ ગરુડ તું કહીએ ઓર વિષય વિષના, ભગવાન મોટો સાપ અને નાગ કહેવામાં આવે છે. તો ગરુડ અને નાગ બેનો, જ્યાં ગરુડ હોય ત્યાં નાગ આવતો નથી. આગળની ભક્તિ જે છે ને તે શુભાવરૂપ નથી. ઘણા ભાઈઓ એવું સમજે છે ભગવાનની ભક્તિ ન કરવી, કારણ કે ભગવાનની ભક્તિ તો શુભ રાગ છે. શુભ રાગ તે પુણ્ય છે અને પુણ્ય તે આશ્રવ છે, અને આશ્રવ છે તે હે છે કે તારી વાત સાચી છે, પણ સાતમા ગુરુ સ્થાન પહેલા સર્વ પ્રકારે શુદ્ધો યોગ હોતો નથી. સર્વ પ્રકારે તો છેક આગળ નથી હોતો, પણ ચરણાનુયોગની અપેક્ષા છે. માટે જ્ઞાનીની જ્ઞાનીની ભક્તિ છે એમાં શું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ તો શુદ્ધ ભાવ છે. પછી ભગવાન વચ્ચે આવી જાય એટલો શુદ્ધ ભાવ પણ છે. તો કે સાહેબ એ કેમ છે, તો કે એટલી જે ગુણસ્થાનની વ્યવસ્થા છે, એટલી જે ગુણસ્થાનની વ્યવસ્થા છે એના માટે તમારે પ્રણાલીઓ જોવો પડે. છઠ્ઠા ગુણસ્થાન શ્રી માનગુણાચાર્ય પૂજપાદ હોય, કુંદકુંદ સ્વામી હોય, હરિભદ્ર સુરી હોય કે હેમચંદ્રાચાર્ય હોય, ગમે તે હોય, ગમે તેટલા વિશુદ્ધ ભાવથી આચાર્ય ભક્તિ કરે, પણ ભક્તિ કરે છે ત્યારે છઠ્ઠા ગુંઠાણે છે, અને છઠ્ઠા ગુંઠાણે શુભોપયોગની મુખ્યતા છે. શુદ્ધોપયોગની મુખ્યતા હોય તો બુદ્ધિ થઈ જાય, આચાર્ય સમાધિમાં ચાલે. એવી વ્યવસ્થા છે કે જ્ઞાનીની ભક્તિ શુદ્ધ 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 શુભ શુદ્ધ 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 શુભ એમ છે, અને જ્યાં એનાથી આગળ જ્યારે જશે, છેલ્લા જ્યારે આગળ જશે ત્યારે શ્રીમાન રાજચંદ્રજી મહારાજ અંતિમ સંદેશના બીજા દોરામાં કહે છે, આત્મ સ્વભાવય ગમ્યતે, આત્મ સ્વભાવ અગમ્યતે, અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો, જીન પદથી દર્શાવ્યો દેહ સ્વરૂપ પ્રકાર, દેહ સ્વરૂપ પ્રકાર. અહીંયા પોતાના ઈષ્ટદેવ એટલે કે આપ તો ગરુડ સમાન છો, અને મારામાં કઈ પણ મલિનતા છે તે ભુજંગ સમાન છે. એટલે જેવો હું આપને યાદ કરું છું કે મારા વિષય વિકાર કામક્રોધ લોભ બધા ફટાફટ ભાગી જાય, એટલે કીધું શુભ ભાવ બને મને શુદ્ધ કરો, નમકાર મહાપદને સમ. પરમાત્માને યાદ કરતા પહેલા બીજા બધા જતા રહે છે, અને ખરેખર પરમાત્માને યાદ કરે એટલે તો પૂર્ણ પરમાત્માને યાદ કરવા એ પોતાના આત્માને યાદ કરવા બરાબર છે. કારણ કે જીનપદ નિજપદ એકતા, જીનપદ નિજપદ એકતા. તો અહીંયા આપણે કહે છે કે પ્રભુ તમે જે છો તે તો ગરુડ સમાન છો, અને ઔર વિષય વિષ ના બીજા બધા જે છે અથવા મારી ચિત્ત વૃત્તિ જે છે તે જો વિષયમાં જાય તો મને વિષયને કેવા કીધા છે જ્ઞાની પુરુષો, વિષ જેવા. પણ વિષ કરતા
કારણ કે વિષથી તો એક જ જન્મ જાય અને વિષયથી તો અનેક જન્મો સુધીની સજા પડે છે. માટે વિષ કરતા પણ વિષય બુરા છે. જરા મરણનું જે કારણ છે એવા વિષય જે છે એટલે વિષય રૂપ તદાકાર થતી પોતાના આત્માની વૃત્તિ જે છે એ આત્માનું નાશ કરનાર આત્માના વિનાશ લાવી મોરો ઘાત કરનાર. માટે સાવધાન થઈ જવું, સમય સમયે સાવધાન રહેવાથી એવા વિષયોમાં એવા વિષરૂપ વિષયોમાં આપણી વૃત્તિ જતી. કોઈની પણ સાથે રાગ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી અવશ્ય સત્પુરુષ સાથે રાગ કરવો. તમે બધા ઇન્કમ ટેક્સ ભરો છો તો બહુ ખુશીથી ભરો છો સાહેબ, ભરવો જ પડે ને. હા, આખરી મેં સાહેબ 23 લાખ પર રિટર્ન ભર્યું તો ફડાક દીને આટલા ભરી દીધા, પણ જો ન ભરીએ ને અત્યારે તો પછી પાછા એટલા ભરવા પડે પણ પિનાલ્ટી લાગે. એના કરતા આપણે સંતા કુબડી રમે છે ને, સ્વરૂપ લક્ષે જીને આજ્ઞા, સ્વરૂપ લક્ષે જીને આજ્ઞા, સ્વરૂપ લક્ષે જીને આજ્ઞા. એવા આપણા જેવા તો સામાન્ય કરી શકે પરમાત્મા થઈ ગયા. બીજા ધર્માત્માઓ એટલે બીજા દેવો પ્રત્યે મને તમારા જેવો ભાવ થતો નથી, કારણ કે તમારા જેવી સર્વાંગ સંપૂર્ણતા સંપૂર્ણ નિર્દોષ પણ મને ક્યાંય અન્યત્ર દેખવામાં આવ્યું નથી. હવે બીજા ભગવાનના નામ કહીને એ રીતે આગળ કહેશે. હજુ પોતાના સ્વામીનું વર્ણન પૂરું થયું નથી એટલે ઓર વાત કરે છે. તળાવ છે તે તળાવ અને સમુદ્ર છે.
ઉપર ઉપર છબછબિયા ઉડાડે તો તો માછલા હાથમાં આવે તો આવે તો ખરેખર જેને મોતી જોઈતા હોય તેણે તો અંદર ડૂબકી લગાવવી જોઈએ અને ડૂબકી મારવા માટે સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે.
માટે માંગું નહીં, મને યોગ્ય હોય તે આપો, મને યોગ્ય હોય મારું કલ્યાણ થાય તેવું મને આપો, એમ કહેવાથી પણ બધું આવી ગયું. તારે કંઈ પણ માંગવાની જરૂર, ભગવાનને તારા કરતા તારે શેની જરૂર છે તેની વધારે ખબર છે. માટે ભગવાન પાસે માંગવા તો ભગવાન કેવા છે, કલ્પ વૃક્ષ જેવા છે, અને બીજા કેવા છે દેવો, એનાથી પણ કંઈ છાંયડો તો મળે, એમાંથી થોડું લાકડું તો મળે, પણ જે પૂર્ણ જોઈતું હોય તે પૂર્ણ વસ્તુની પ્રાપ્તિ તે ઉત્તમ એવા નિમિત્ત, ઉત્તમ નિમિત્તથી ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે પોતાના પુરુષાર્થથી. પણ એને માટે અવલંબન કરવું રહે છે, ઉત્તમ રહે છે. એ પ્રમાણે અહીંયા પણ આપણને ભગવાનની સ્તુતિ અને ભગવાનના ગુણો કીધા. હવે જુદા જુદા ભગવાનના નામ દુનિયામાં જે ભગવાનના નામ કહેવાય છે એ બધા નામ પણ તારા છે ભગવાન, એમ કરીને ગઈકાલે વાત થઈ ગઈ. ભગવાનના આમ તો અસંખ્યાત નામ છે, પણ મુખ્ય 1008 છે સવારે પણ વાત થઈ, એ બધા નામ કહે છે. તું પુરુષોત્તમ તું હિ નિરંજન, તું પુરુષોત્તમ તું હિ નિરંજન, તું શંકર પર ભાર, તું બ્રહ્મા તું બુદ્ધ મહાવર, તું બ્રહ્મા તું બુદ્ધ મહાવર, તુધિ દેવ વેદ રા પરમાત્મા ભગવાન આપ છો. માટે
અંજન છે ડાક, અંજન છે કલંક, અંજન છે પાપ, અંજન છે ત્રુટી, અંજન છે શોર્ટકમિંગ, અંજન છે બ્લોટ. આવું કઈ પણ પરમાત્મા મળશે નિર્ગત યસ્માત સર્વ અંજન, ઓ સર્વ પ્રકારના મી ત્રુટીઓ, સર્વ પ્રકારની ઓછવ, સર્વ પ્રકારના પાપ, સર્વ પ્રકારના કલંક, સર્વ પ્રકાર ની જે મલિનતા તે ભગવાન માંથી ચાલી ગઈ છે. માટે આવા પરમાત્મા આપ નિરંજન છે. ભગવાન અમુક પ્રકારે કરી ત્યારે એવું કે
પુણ્ય ભલા હિ અરિહંતા અરિહંત પદની પ્રાપ્તિ તે સર્વોત્કૃષ્ટ પુણ્યના ફળથી પ્રાપ્ત થાય છે અપેક્ષા પછી પવિત્રતા હિ પણ પ્રાપ્ત થાય છે તો ભગવાન કેવા જે સંઘ સર્વનું કલ્યાણ કરનારા છે અને સૌથી વધારે ભાગ્યશાળી છે બહુ નિર્ણય કરવા જેવી વાત છે આપણે બધા આપણે અત્યારે બધા નવા નવા ભગવાન નીકળ્યા છે ને તમારે કોના જેવું થવું છે કોના જેવું થવું છે કોના જેવું થવું છે તો આપણે બધા આમ 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 બીજા બધા નામ આપીએ છીએ પણ નામ અહીં જાય છે પણ ભા કોનું તારે કોના જેવું થવું છે તારા જેવા મારે થાવો છે પ્રભુ તારા જેવા મારે થાવો છે તારા જેવા મારે થાવો છે પ્રભુ તારા જેવા મારે થાવો છે પ્રભુ તારું ગીત મારે ગાવો છે ಬಂದೋರೇ
નર નારી વંદો રે વંદો રે નર નારી નાભિયા નાભિયા બ્રહ્માનું નામ છે એના નંદન પરમાત્માના બ્રહ્માના દીકરા છે સુખદેવ ભગવાન એટલે નાભિરા અને મરુ દેવા માતા એના નંદન ભગવાન અને બ્રહ્મા એટલે સર્જક સર્જકના તો કે છે મોક્ષ માર્ગના સર્જક એમ કહેવાની પદ્ધતિ ખરેખર સર્જક નથી મોક્ષ માર્ગ કોઈ બનાવ્યો નથી મોક્ષ માર્ગ કોઈ બનાવતો નથી પણ તે યુગમાં તે મહાપુરુષો તેનો પુનરુદ્ધાર કરે છે માટે તેને ઉચાર્ય એમ કહેવામાં આવે છે કે ભગવાને મોક્ષનો માર્ગ બનાવ્યો નથી પણ મને બદલે આમ કરીને મીનુ નહીં પણ લાઈન કરીને બનાવ્યો બતાવ્યો પણ બતાવ્યું એટલે ઓછી પંડિતની માફક નહીં એટલે ભગવાન કેવી રીતે મોક્ષનો માર્ગ બતાવે છે એનું વર્ણન આવે છે 438 જે તીર્થંકરે સ્વરૂપસ્થ આત્મા પડે છે જે તીર્થંકરે સ્વરૂપસ્થ આત્મા પડે છે તે આત્મા વક્તવ્ય પડે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાર્થ કહ્યો છે તે તીર્થંકર દેવને બીજી સર્વ અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ ભગવાન કેવા છે પહેલા પોતે ભગવાન બન્યા છે અને પછી આપણને ટેલિફોન કરે છે ભાઈ હા તમે નીકળો છો ને હા વટવાથી આગળ તમે જાઓ ને નડિયાદ આ આગળ આણંદમાં ત્યાં આગળ સારી જગ્યા છે ત્યાં આગળ આપણા ઓળખીતા છે ને ત્યાં દૂધ ચાલીને આવશે હો બરાબર એમ આપણને આપણે
અને જ્યારે આપણે બહાર છીએ, બહાર જઈએ છીએ, ત્યારે ત્યાં આગળ લોક કલ્યાણની મુખ્યતા થઈ જાય છે. અને લોક કલ્યાણની મુખ્યતા કઈ રીતે છે? તો કે તમે જે રીતે આખા કુટુંબનું કલ્યાણ કરવા માટે કરો છો ને, પેલા નાનકાને માટે, આ પછી પછલા માટે, મોટા માટે, એના બાપુજી માટે, પેલા માટે, પેલા માટે, બધા માટે બધું તૈયાર કરો. એવરીવન ઇઝ સેટિસ્ફાઈડ, ધેટ ઇઝ વાય યોર મમ્મી. કેમ માં કેમ છો? જ્યારે આપણે બહારમાં આવીએ ત્યારે આપણે સર્વધર્મ સમભાવની પદ્ધતિ સ્વીકાર કરવી. એ આ કાળે વિરાટ ધર્મનો પણ જો ઉપયોગ કરવો હોય તો ડોગમેટિકલી નહીં થઈ શકે. રાજચંદ્રજી મહારાજ દ્વારા જૈન ધર્મનો ઉપયોગ થયો કેવી રીતે? કારણ કે તેમણે ડોગમા નહીં વાપર્યો. જે ગાયો તે સગળે એક, સકળ દર્શને એ જ વિવેક, સમજા જ્ઞાની શૈલી કરવી, સ્યાદ વાદ પણ સમજણ કરવી. હંમેશા આવું કોક જ બીજો પુરુષ કરી શકે છે જ્યાં સુધી અંતરમાં સમ્યક દર્શનાવાદી ભાવો પ્રગટ ન થાય. માર્ગ જો રામ કહો, રહેમાન કહો, કાન કહો, મહાદેવ, બુદ્ધ, વીર, જિન, હરિહર, બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો. તો ભગવાન મહાબળ છે, તુ હિ દેવ વિતરા. ભગવાન કેવા છે? વિગત રાગ યસ્માત સહ, જેમનામાંથી સર્વ પ્રકારનો રાગ નીકળી ગયો છે. રાગ કહેતા દ્વેષ પણ નીકળી ગયો છે, અને રાગ દ્વેષ કહેતા બધા જે કશાય તે નીકળી ગયા. અકશાય ભાવ જેનો પરિપૂર્ણપણે વ્યુત્પન્ન થયો છે, પ્રગટ થયો છે, તેવા ભગવાન તે વિકરાગ તે પણ આપ. ઓ માટે હું આપની સાથે તમારી અંતરમુક્તા તમારી સાથે જોડેલો રાખો, એટલે તમારી વિકરાગતા મારામાં ટ્રાન્સમિટ થાય, તમારી દિવ્યતા મારામાં ટ્રાન્સમિટ થાય. હવે છેલ્લી કહી ગયા સુવેદેનાક તુજે ગુણ ભૂલને કો, મેરો દિલ હૈ બાત, જત કહે ભમર રસિક હોય તામે, લીજ ભક્તિ પરામે. કિનો નહીં મૈં, કિનો નહીં મૈં, કિનો નહીં પ્રભુ તુમ બિન ઔર સુરા. ભગવાન ને શું બનાવે છે? આવો તમે નબળો થઈને અને મારા હૃદયની વિરાજમાન. ભગવાનને ચેલેન્જ કરે છે આગળ. કોઈ ભગવાનને ચેલેન્જ કરવાની એક ભક્તને છૂટ છે. ભગવાન, લોકો એમ કહે છે કે ભક્ત ભગવાનને ભજે, અને ભક્ત કહે છે ભગવાન મને ભજે. શાસ્ત્રી
તરીકે જો એકાંત બેસીને આરાધમાને તો અલખ પધારે તો લગરી પણ જે ના મને ના લગે માગિત જાય બ્રહ્માંડ એવી સ્થિતિ છે કે જ્યાં પોતે પોતાનું ભાન ખોઈ દીધું છે, એટલે કે હું મટી ગયું છે, હું મટી ગયું છે, એટલે તમારી શાસ્ત્ર પરિભાષાની અંદર અપ્રમત્ત અવસ્થા આવી ગઈ. અપ્રમત્ત અવસ્થામાં બીજું કઈ છે? ભગવાન આવી સ્વયં બેસી જાય, પણ ભગવાનને એમ કે તમને આવો છે, કારણ કે પોતે તો પણ ભગવાન જે છે એ કારણ કે ભગવાન કહેવાના છે જુદા છે, બંને એક કહેવાના છે જુદા પણ છે બંને એક, એટલે અહીંયા કીધું છે બે ભગવાન તમારા ગુણો જે છે તેનો તેરે માટે મારું દિલ એ સાચો બગીચો છે. એટલે કહેવા મતલબ કે ભક્તનું ઘર શું, ભક્તનું ઘર શું તો ભગવાન, અને ભગવાનનું ઘર શું તો કે ભક્ત. કે એ સાહેબ આવું તો તમે તો બોલ બોલ બોલો છો, વાણી વાણી એવું નથી, એ બંને એક છે. બધે રખડું છું પણ મારે કોકડો તમારું કામ હોય તો તમારું પરમેનન્ટ એડ્રેસ અને તમારો હોટલાઈન ટેલિફોન નંબર આપો. તમારો હોટલાઈન ટેલિફોન નંબર રાતના 2 વાગે તો હું જોડું એટલે સીધો તમારો પીએબી ના રહે. જ્યારે પોતાનું સમજો તો પછી
अच्छा ए मम्मी क्या सुधी आगी रे यहाँ सुधी रमकड़ा मां बाबलो रमतो हो जाऊं दे पर पछी बराबर मम्मी याद आवे एटले अहींथी नहीं अहींथी नहीं अहींथी नहीं अहींथी बोले हो भाई क्या बोले ने એટલે ગમે ત્યાં બધું પડતું મૂકી મમ્મી ને આવી જવું બાકી તો દુસર્યું ઘૂંઘરો ને આ ઢીંગલી ને આ બધામાં જયારે લાગે છે બોલો શાંતિનાથ ભગવાન કી જય ચોવીસો તીર્થંકર ભગવાન કી જય વાલો મારો પ્રેમને વશ દોરાદે કાગી કે વાલો મારો પ્રેમને વશ દોરાદે વશ થયો રાજી કે ગર્ભ કાઢીને ચાલ ખવડાવી